नमस्ते, गुड मॉर्निंग, केम छो बाळको। आजे आपणे ગણિતમાં 25 શીખશું। 1 થી 24 આપણે શીખી ગયા ને, તો ચાલો આજે 25 નો અભ્યાસ કરશું। તો 25 કેમ લખાય? બગડે પાંચડે 25 ને 25 કેમ થાય? એક મણકામાં કેટલી આ મોતી હોય? 10 ને આ બીજા 10 એટલે થયા 20। હવે એનામાં આપણે 5 નાખીએ, 1 2 3 4 અને 5। આ 5 થયા એટલે આપણા થઈ ગયા 25। બગડે પાંચડે 25 બોલતા જાશું અને લખતા જાશું। 2 અને 5 એટલે બગડે પાંચડે 25 ને આ બધા બોક્સમાં 25 લખવાના છે। હવે ઘણો અને 25માં રંગ પૂરો, તો અહીં જે આલા ડાયમંડ શેપના આપેલા છે ને, તેનામાં 25માં આપણે રંગ પૂરશું। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25। તો હજી 25 છે, એનામાં આપણે કલર પૂરશું ને બાકીના 5ને આપણે છોડી દેવાના છે ને નીચે પણ આમાં 25માં કલર પૂરવાના છે। 25 પછી શું આવે? બગડે છગડે 26। હવે આ 10 10 20, હવે એનામાં આપણે 1 2 3 4 5 અને 6 નાખીએ તો કેટલા થયા? બગડે છગડે 26। અહીં આપણે લખશું બગડે છગડે 26, પહેલાં 2 કરવાનું પછી 6 ને બોલતા જવાનું, ને આનામાં પણ 26 આલા ગણીને એનામાં કલર પૂરવાના છે। 26 પછી શું આવે? બગડે સાતડે 27। તો આ 10 ને આલા 10 થયા 20। હવે એનામાં આપણે 7 મોતી નાખીએ, 1 2 3 4 5 6 અને 7 કેટલા થયા? 20માં આપણે 7 નાખીએ એટલે થાય 27। તો આ છે 27। તો 27 કેમ લખાય? પહેલાં બગડે 2 ને સાતડે 7, બગડે સાતડે 27, બગડે સાતડે 27। તો આવી રીતે બોલતા જશો અને 27 લખતા આવવાનું છે, ને આનામાં પણ જે અર્ધગોળ છે તો એનામાં આપણે 27 લખીને કલર પૂરવાના છે, ને આનામાં પણ 2 ને 7 એટલે બગડે સાતડે 27માં કલર પૂરશું। તો આજે આપણે 25 26 અને 27નો અભ્યાસ કર્યો। અસ્તુ।